ટુડે 26 એપ્રિલ મારવાડી યુનિવર્સિટી સેન્ટર ફોર ઇનોવેશન ઇન્ક્યુબેશન એન્ડ રિસર્ચ વિથ ધ સપોર્ટ ઓફ SSIP ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇઝ સેલિબ્રેટિંગ વર્લ્ડ આઈપી ડે ટુડે. આજે આ દિવસે આપણે 100 પેટન્ટ મારવાડી યુનિવર્સિટી તરફથી ફાઇલ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. આ પેટન્ટ ફાઇલ કરવા માટે અમારા મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટી, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજિયનના ઇન્ડસ્ટ્રીયલિસ્ટના ઇનોવેટિવ આઈડિયા જે છે એમના આપણે પેટન્ટ રજિસ્ટર્ડ કરશું અને એની એપ્લિકેશન આજે ફાઇલ કરશું. મારવાડી યુનિવર્સિટીમાં MUIR નામનું સેન્ટર લાસ્ટ 5 યર્સ ત્યાં એક્ટિવેટ છે. પ્રોફેસર અમિત સાતા ઇઝ વર્કિંગ એઝ એ એસોસિએટ ડીન ઓફ ધીસ સેન્ટર. મારવાડી યુનિવર્સિટીના મેનેજમેન્ટ તરફથી મારવાડી યુનિવર્સિટીને MUIR સેન્ટરને ફંડિંગ આપવામાં આવે છે. આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પણ ફંડિંગ મળેલું છે. આ ફંડિંગનો ડાયરેક્ટલી બેનિફિટ આપણે ગુજરાતના અને સૌરાષ્ટ્ર રિજિયનના વિદ્યાર્થી, પેરેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીને આપીએ છીએ. લાસ્ટ 3 યર્સમાં આપણે 210 પેટન્ટ આ સેન્ટર દ્વારા ફાઇલ કરવામાં આવેલી છે. 210 પેટન્ટ જે આપણે ફાઇલ કરેલી છે એમાંથી 75% પેટન્ટને ઓલરેડી IP ઓફિસ દ્વારા ગ્રાન્ટ કરી દેવામાં આવેલી છે. તમારી સાથે અહીંયા અમારી પાછળ જે વિદ્યાર્થીઓ ઊભા છે એ જ વિદ્યાર્થીઓને આપણે ટ્રેન કરીએ છીએ. એટલે કે મારવાડી યુનિવર્સિટીમાં કોઈ પણ કોર્સિસમાં વિદ્યાર્થી સ્ટડી માટે એનરોલ થાય એટલે એમનો જે આઈડિયા છે, એમને જે ઇનોવેશન્સ કરવું છે ટુવર્ડ્સ સોસાયટીના જે પ્રોબ્લેમ્સ એને સોર્ટ આઉટ કરવા છે વિથ ધ બેસ્ટ પ્રેક્ટિસિસ ઓફ ધ વર્લ્ડ, રિસર્ચ દ્વારા, ઇનોવેશન દ્વારા, એનો સપોર્ટ આપણા મારવાડી યુનિવર્સિટીના MUIR સેન્ટર દ્વારા આપવામાં આવે છે. એમની ટ્રેનિંગ આપવામાં આવે છે, એમને કઈ રીતે ફાઇલિંગ કરવું, એના માટેની થોટ પ્રોસેસ કેવી રીતે આગળ લઈ જવું, મને કોઈ આઈડિયા તો છે પણ એ આઈડિયાને નેક્સ્ટ લેવલે મારે નર્ચરિંગ કેવી રીતે કરવું, એના માટે આ સેન્ટર છે એ કાર્યરત છે. ઓકે, સૌરાષ્ટ્રના યુવાનો અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ, આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાત અને સૌરાષ્ટ્ર એ ઘણી બધી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એક્ટિવેટ છે. બધા જ લોકોમાં, બધા સ્ટુડન્ટ્સમાં, બધા પેરેન્ટ્સમાં આ સ્કિલ ઓલરેડી અવેલેબલ છે. આપણે ત્યાં એમનો IP પ્રોટેક્ટ કરવાની જે હેબિટ છે એ નથી હોતી. તો મારવાડી યુનિવર્સિટીનું MUIR સેન્ટર આ આઈડિયાને પ્રોટેક્ટ કેવી રીતે કરવો એના માટે કાર્યરત છે. એટલે કે તમે આઈડિયાને પ્રોટેક્ટ કરો અને એ લાઈફ ટાઈમ તમને એક રેવન્યુ જનરેટ કરી આપે, એક ફાઇનાન્શિયલી તમને સપોર્ટ કરી આપે, એ આઈડિયા તમારો પોતાનો રહે એવી ટાઈપનું કાર્યરત અથવા તો એવી ટાઈપની પ્રેક્ટિસ MUIR સેન્ટર દ્વારા કરવામાં આવે છે. ઓકે, યુનિવર્સિટી કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે એને પેટન્ટ ફાઇલ કરવી છે તો એના અલગ અલગ ક્લેમ મુજબ એનો ચાર્જ ગવર્મેન્ટને ચૂકવવાનો હોય છે. ધારો કે મારી પાસે 10 એવા હું ક્લેમ આપું છું કે જે મારા 10 નોવેલ આઈડિયા છે કે 10 નોવેલ્ટી હું પ્રૂવ કરું છું, તો એના માટે અલગ ચાર્જ હોય છે. પ્લસ પેટન્ટ ડ્રાફ્ટિંગ પ્રોપર થવું જોઈએ જેથી કરીને તમારો ઇનોવેશનમાં ક્યાંય લૂપહોલ્સ કે લેગિંગ ના રહી શકે, તો એક ડ્રાફ્ટિંગનો ચાર્જ હોય છે. અને પછી રિસન્ટલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સ્કીમ શરૂ કરવામાં આવી છે કે તમે પેટન્ટનું પબ્લિકેશન અને એક્ઝામિનેશન બહુ ઝડપથી કરાવી શકો, તો એનો એક અલગ ચાર્જ હોય છે. એટલે ઓન એન એવરેજ જો આપણે ગણીએ તો પેટન્ટ, એક પેટન્ટ ફાઇલ કરવાનો ખર્ચો 30,000 રૂપિયાથી લઈ અને 50,000 રૂપિયા સુધીનો હોઈ શકે છે. સ્ટીલ ઇટ ડિપેન્ડ્સ ઓન ટુ ધ રિજન કે તમે ગુજરાતમાંથી કોઈ અટોર્નીને હાયર કરો છો કે ઇન્ડિયા લેવલે કરો છો, એમના ચાર્જીસ અલગ અલગ હોય છે. બટ ઓન એન એવરેજ એક પેટન્ટ પાછળનો ખર્ચો 30,000થી લઈ અને 50,000 રૂપિયા સુધીનો થઈ શકે છે. જેમ સરે જેમ કીધું એમ કે સૌથી વધારે ક્રિએટિવિટી જ્યારે વિદ્યાર્થીઓ કોલેજ કે શાળામાં આવે છે ત્યારે સૌથી વધારે ક્રિએટિવ હોય છે, અને એ ક્રિએટિવિટીને આગળ તમે કઈ રીતે લઈ શકો. ખાલી જોબ ઓરિયન્ટેડ વિદ્યાર્થીઓ ના બનતા પોતાનો બિઝનેસ શરૂ કરી શકે, પોતાની નોવેલ્ટીને પોતે કંઈક સ્ટાર્ટઅપમાં કે નવા એન્ટરપ્રિનરશિપમાં ટ્રાન્સફોર્મ કરી શકે, એ માટે અમારું સેન્ટર ઓલવેઝ કાર્ય કરતું હોય છે. એટલે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી યુનિવર્સિટીમાં આવે તો અમે ગવર્મેન્ટની સ્કીમ્સ અમારું સેન્ટર
એમને સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિનરશિપમાં કઈ રીતે હેલ્પફુલ થાય એના સેશન કન્ડક્ટ કરીએ છીએ. અને સ્લોલી સ્લોલી પ્રોસેસ, કોઈ પણ વિદ્યાર્થી પાસે નવો આઈડિયા હોય કે ના હોય, અમારું સેન્ટર એની સાથે પ્રોસેસ કરી અને એને થોડો નવો વિચાર તરફ લઈ જાય, જેથી કરીને એ સ્ટાર્ટઅપ કે એન્ટરપ્રિનરશિપ શરૂ કરી શકે અને ઇન ટર્ન એકચ્યુઅલી ફાઇનલી એ દેશની ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુટ કરી શકે. એટલે જે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ વસ્તુ નવું વિચારે અને એને તમે ઇનોવેશન તરફ લઈ જાઓ, એટલે આઈડિયાથી એક જર્ની ઇનોવેશન તરફ જાય, જેથી કરીને આઈડિયા આવે અને ફાઇનલી એને ઇનોવેશનમાં તમે ટ્રાન્સફોર્મ કરો, ત્યારે એટલું જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કે ઇનોવેશનને તમે તમારું ઇનોવેશન છે એવું પ્રૂવ કરો અથવા તો એવું પ્રોટેક્ટ કરો. અને એ દિશામાં પેટન્ટ, અમે પેટન્ટ કે આઈપીઆર અમે એન્કરેજ કરીએ છોકરાઓને વિદ્યાર્થીઓને ફાઇલ કરવા માટે. એમાં અત્યાર સુધી મોટાભાગે હાર્ડવેર રિલેટેડ અમે આઈપીઆર કે પેટન્ટ વધારે ફાઇલ કરેલા છે. એમાંના અમુક એક્ઝામ્પલ છે કે અમે ફોર એક્ઝામ્પલ ફેસ ઉપરથી જ વેલનેસ ઇસ્યુ, જે કોઈ પણ માણસમાં કંઈક હેલ્થના ઇસ્યુ હોય તો ફેસ રેકગ્નિશન ઉપરથી જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આયુર્વેદના ફંડામેન્ટલનો યુઝ કરી અને આપણે એમને કયા વેલનેસના ઇસ્યુ છે એ પ્રિડિક્ટ કરી શકીએ. એ જ રીતે વોટર ક્લિનિંગ માટેના જે નેનો ફિલ્ટર્સ જે એગ્રીકલ્ચરલ વેસ્ટમાંથી બને એના ઉપર પેટન્ટ છે. પછી જે આપણા દેશનો સૌથી વધારે નોર્થન ઇન્ડિયામાં જે ઇસ્યુ દર વર્ષે સામે આવે કે આપણે પલાળીઓ બાળી નાખતા હોય જે રેઝિડ્યુ, એના ઉપરથી ઘણું બધું પોલ્યુશન થાય છે, તો એ અમારા વિદ્યાર્થીઓએ એ પલાળી જે સ્ટબલ આપણે કહીએ રેઝિડ્યુ, એનો કન્વર્ટ આપણે સેનિટરી પેડ અને બીજા અલગ અલગ ઉપયોગ કરવા માટે એમને પેટન્ટ ફાઇલ કરેલી છે. એમની દિશામાં 4 પેટન્ટ છે, એ વિદ્યાર્થીઓ અમારી જોડે જ છે, એમને તમે વધારે ડિટેલ એમાં પૂછી શકો. એ જ રીતે જ્યારે આપણો દેશ કમ્પ્લીટલી ડેવલપમેન્ટ તરફ જઈ રહ્યો છે, જેમાં અત્યારનો એક ફંડામેન્ટલ છે કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, કે બધા મશીન્સને ઇન્ટરનેટથી કનેક્ટ કરી અને આપણે બધો ડેટાને કલેક્ટ કરીએ, એમાં અત્યાર સુધી આપણે બધા બીજા દેશના પ્લેટફોર્મ યુઝ કરીએ છીએ. અમારા વિદ્યાર્થીએ આપણું ઇન્ડિજિનિયસ પ્લેટફોર્મ કે જેમાં IoT આપણે એ પ્લેટફોર્મમાં હોસ્ટ કરી શકીએ એ રીતનો આઈડિયા અને એ રીતની પ્રોડક્ટ બનાવી છે, જેના ઉપર અમે અત્યારે પેટન્ટ ફાઇલ કરી રહ્યા છીએ. એ રીતના ઘણા બધા પ્રોબ્લેમ્સ કે ઇસ્યુઝ કે જે નવી ટેકનોલોજી છે જેના ઉપર અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ કામ કર્યું છે, એના ઉપર અત્યારે અમે પેટન્ટ ફાઇલ કરી છે અને જૂને પણ કરેલી છે.